लिंग हॉस्पिटल राजकोट में उपलब्ध है। आप तमाम नु जीएसटीवी स्टूडियो में स्वागत है। थैंक यू। डॉक्टर संजय, आपने मारो प्रथम सवाल, एंडोवास्क्युलर सर्जरी एटले शू अने तेमां मगजनी केवा प्रकारनी सर्जरी करवामां आवे छे? एंडोवास्क्युलर न्यूरोसर्जरी एटले मिनिमल इन्वेजिव न्यूरोसर्जरी। सीम्पल भाषा में कहूँ तो मगजनी नसना जे दर्दो रोगो होय एनु मगज खोलिया वगर हवे सारवार पॉसिबल छे। जेम के कार्डियोलॉजिस्ट हृदय चेस्ट खोलिया वगर, छातीनो भाग खोलिया वगर, नड़ी में अंदर जाए अने स्टेंट खाली नीडल पंक्चर करी अने हृदयनी नड़ीओ में स्टेंट मुकता होय छे, एज रीतना मगजनी नड़ीओना अमुक रोगोनी सारवार अत्यार सुधी आपणे मगज खोलीने करवी पड़ती थी। न्यूरो एंडोवास्क्युलर ए एवी प्रोसिजर छे जेमां तमारे मगज खोलवानी जरूर रहती नथी, जस्ट थापाना भागमां नीडल पंक्चर थी तमे ए बधा रोगोनुं ट्रीटमेंट करी शको छो। जी बिल्कुल। तो आपे जणाव्युं, अने एक वात हुं ए कहेवा मांगु छुं के आ न्यूरो एंडोवास्क्युलर प्रोसिजरमां तमे मगजना बधा दर्दनी सारवार पॉसिबल नथी। मगजना अमुक दर्द जेवा के मगजनी नसमां मोरली थाय, मगजनी नसनो अमुक भाग फूली जाय अने एनाथी हेमरेज थाय, पेशंटनुं जीवनुं जोखम थाय, एवा एन्युरिझम, मगजमां जन्मजात लोहीनी नळीनो गूंચડું હોય એવીએમ કહેવાય, એવી માલફોર્મેશન કહેવાય એને, આર્ટ્રિયોવિનસ ફિશ્યુલા છે એની ટ્રીટમેન્ટ થઈ શકે છે, અને એક્યુટ બ્રેઇન સ્ટ્રોકમાં પણ ન્યુરો એન્ડોવાસ્ક્યુલરનો ખૂબ જ મહત્વનો રોલ હમણાં રિસેન્ટલી જ પ્રૂવ થયેલો છે। જી, તો આપે માહિતી આપી એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જરી અંગે। ડોક્ટર દીપેશ, આપને મારો સવાલ છે, ખાસ કરીને સ્ટ્રોક એટલે શું, તેના ચિહ્નો કયા કયા હોય છે અને તેના પ્રકારો કયા છે તે જણાવશો। સ્ટ્રોક એટલે જ્યારે લોહીનો સપ્લાય મગજને ઓછો થઈ જાય ત્યારે મગજને ઇરિવર્સિબલ ડેમેજ થઈ જાય, આના લીધે જો પણ શરીરનો ભાગ કામ શક્તિ ઓછી થઈ જાય કે ખાલી ચડી જાય, આને સ્ટ્રોક કહેવાય। આમાં મોટાભાગે બે પ્રકારના સ્ટ્રોક આવે છે, એક તો હેમરેજિક અને બીજું છે ઇસ્કેમિક। ઇસ્કેમિક આજે જે આપણે વધારે ડિસ્કશન થશે આ ઇસ્કેમિક ઉપર થશે। ઇસ્કેમિક એટલે જ્યારે લોહીનું સપ્લાય કરવાવાળો પાઇપ બ્લોક થઈ જાય, આના લીધે લોહીનો સપ્લાય મગજને નથી મળતો, આના લીધે મગજમાં ડેમેજ થઈ જાય। અને હેમરેજિક એટલે જ્યારે લોહીનો સપ્લાય કરવાનો પાઇપ ફાટી જાય અને લોહી બહાર નીકળી જાય, આના લીધે જો ડેમેજ થાય આને હેમરેજિક કહેવાય। આમાં ચિહ્નોમાં જ્યારે ડિપેન્ડિંગ કે કઈ જગ્યા સ્ટ્રોક થયો છે આના લીધે મેનિફેસ્ટેશન જુદા જુદા હોય છે। આમાં ક્યારેક ક્યારેક હાથનો શક્તિ ઓછી કે પગની શક્તિ ઓછી કે એક કમ્પ્લીટ બાજુ જેને અમે હેમિપ્લેજિયા કહીએ છીએ આ ઓછી થઈ જાય કે આ ભાગમાં ખાલી ચડી જાય કે આ ભાગમાં કંઈ તમે અડો તો ખબર નહીં પડે એવી તકલીફ બને। ક્યારેક ક્યારેક જ્યારે પોસ્ટિરિયર સર્ક્યુલેશનમાં સ્ટ્રોક આવે આમાં ઉલટી થવાની કે ચક્કર ફરવાની કે તમારે બેલેન્સ નથી રહેતો એવી તકલીફ બની છે। જી, તો આપે વાત કરી ખાસ તો સ્ટ્રોક એટલે શું, તેના પ્રકાર કયા કયા છે, તેના ચિહ્નો કયા છે। ડૉક્ટર સંજય, આપને પૂછવા માંગીશ, સ્ટ્રોકની આધુનિક સારવાર કઈ રીતે થઈ શકે છે? હા, મેં આગલા ક્વેશ્ચનમાં કીધું એ જ રીતના કે એન્ડોવાસ્ક્યુલર ન્યુરો એન્ડોવાસ્ક્યુલર સર્જરીનો ઘણો સારો રોલ છે એક્યુટ સ્ટ્રોકમાં। એમાં અત્યાર સુધી સ્ટ્રોકમાં કોઈ દર્દીને સ્ટ્રોક આવ્યો હોય તો આપણી પાસે ખાલી દવા જ અવેલેબલ હતી, પણ વર્લ્ડ વાઇડ 5 મેગા સ્ટડી 2004માં પ્રૂવ કરેલું છે કે મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી, જે એક ન્યુરો એન્ડોવાસ્ક્યુલર પ્રોસિજરનો જ ભાગ છે, જે મિકેનિકલ થ્રોમ્બેક્ટોમીનો રોલ ઇન એક્યુટ સ્ટ્રોક બરાબર છે, તેમાં એ જ રીતના મેં કીધું એ પ્રમાણે થાપાના ભાગમાં નીડલ પંક્ચર, ધારો કે કોઈ દર્દીઓને સ્ટ્રોક આવ્યો, દર્દી હોસ્પિટલે આવી ગયા, એને આ પ્રોસિજરમાં એ જો એલિજિબલ હોય તો અમે આ પ્રોસિજર કેથલેબમાં કરીએ છીએ। તેમાં થાપાના ભાગમાં નીડલ પંક્ચર કરી નળી ઉપર લઈ જઈ, જે વેસલ બ્લોક હોય, જ્યાં ક્લોટ જામેલો હોય, એ ક્લોટમાં એક સ્પેશિયલ પ્રકારનો સ્ટેન્ટ આવે, એ સ્ટેન્ટ એક્સપાન્ડ કરીએ, એટલે ધ મુમેન્ટ એ સ્ટેન્ટ એક્સપાન્ડ થાય ત્યારે ક્લોટ વિલ ગેટ એન્ટેંગલ, એ ક્લોટ એમાં એન્ટેંગલ થઈ જાય, અને જ્યારે તમે એને ખેંચી લ્યો સ્ટેન્ટને, તે વેસલ, જેમ દીપ ડૉક્ટર પિંપલેએ કીધું કે વેસલ બેઝિકલી એનું બેઝિક પેથોલોજી કે વેસલ બ્લોક થઈ ગઈ છે, તો યુ રિમૂવ, જ્યારે તમે એને સ્ટેન્ટને ખેંચી લ્યો છો ત્યારે એ ક્લોટ એની સાથે જ આવી જાય છે, અને દેટ ઇઝ એ સ્ટ્રોકની કોઈ પણ ટ્રીટમેન્ટનું મેઇન એમ હોય છે કે જલ્દીથી જલ્દી જે બ્લોક વેસલ છે એ રિવાસ્ક્યુલરાઇઝ થઈ જાય। સો ધીસ ઇઝ
આને રીવાસ્ક્યુલરાઇઝેશન મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી કહેવાય છે, જેનો સિલેક્ટેડ દર્દીઓમાં બહુ સારો રોલ હોય છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે સ્ટ્રોક ઇઝ અ પ્રિવેન્ટેબલ, પણ હવે આ નવી એડવાન્સમેન્ટ ટ્રીટમેન્ટમાં જેમ જેમ એડવાન્સમેન્ટ થાય છે, ધારો કે ન્યુરો એન્ડોવાસ્ક્યુલર મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી આવી, એના કારણે હવે યુ કેન સે કે સ્ટ્રોક ઇઝ અ ક્યોરેબલ ઓલ્સો. ઓલરેડી મેજર સ્ટ્રોક હોય, પેશન્ટ ટાઈમે હોસ્પિટલે પહોંચી જાય, આ પ્રોસીજર સક્સેસફુલ થઈ જાય, તો હી વિલ ગેટ ક્યોર્ડ. જેને હોસ્પિટલ આવ્યા હોય, એક બાજુનું અંગ આખું ખોટું હોય, તમે આ પ્રોસીજર ટાઈમલી કરો તો દે કેન સ્ટાર્ટ વોકિંગ ઓલ્સો નેક્સ્ટ વન ઓર ટુ ડેઝ. જી, તો એક વાત ચોક્કસ છે કે સ્ટ્રોકની સારવારમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ડૉક્ટર દીપેશ, આપને પૂછવા માંગીશ કે જ્યારે સ્ટ્રોક આવે ત્યારે શા માટે ત્વરિત સારવાર અત્યંત અનિવાર્ય બની જાય છે અને કેમ દરેક સેકન્ડ ખૂબ જ મહત્વપૂર્ણ બનતી હોય છે? આમાં અમે એક સેન્ટેન્સ કહીએ છીએ, ટાઈમ ઇઝ બ્રેન. અને મતલબ કે જેટલી વહેલી તમે સારવાર કરશો એટલું સરસ રિઝલ્ટ આવશે. એવું તો મેકેનિકલ થ્રોમ્બેક્ટમીમાં જો આપણે પાસે થોડો ટાઈમ રહીએ, પણ દવાથી ટ્રીટમેન્ટ કરવામાં આપણા પાસે 4.5 કલાક જ રહે. તો આમાં 4.5 કલાકમાં તમે જેટલા વહેલો હોસ્પિટલે પહોંચો અને ઇસ્કેમિક સ્ટ્રોક એસ્ટાબ્લિશ ડાયગ્નોસિસ થઈ જાય, અને પછી જેટલી વહેલી તમે સારવાર કરો એટલું વહેલું સરસ રિઝલ્ટ આવે. આમાં દરેક સેકન્ડે લગભગ 30,000 થી 32,000 ન્યુરોન ડેમેજ થતા જાય છે અને મિનિટમાં લગભગ 21 લાખ ન્યુરોનનો ડેમેજ થઈ જાય. અને તમે એક મોટાભાગે અંદાજ કરો તો 1 કલાકમાં સ્ટ્રોકનું જેટલું તકલીફ થઈ જાય, આ લગભગ 6 વર્ષમાં જે નોર્મલ એજિંગમાં ચેન્જીસ થાય એટલી 1 કલાકમાં થઈ જાય. તો આના લીધે જેટલું વહેલું ટ્રીટમેન્ટ કરશું એટલું વહેલું દર્દીને ફાયદો અને સરસ રિઝલ્ટ આવે છે. એના હિસાબે ટાઈમ ઇઝ બ્રેન કહીએ છીએ અમે. આપ એક વાત ખૂબ જ મહત્વપૂર્ણ સમજાવી, ટાઈમ ઇઝ બ્રેન. અને હવે સવાલ એ થાય કે ખાસ કરીને સ્ટ્રોકની સારવારની અંદર સમય ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, ત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટની અંદર કયા પ્રકારની અદ્યતન સુવિધાઓ હાલમાં અવેલેબલ છે? અમારા પાસે ઇમેજિંગથી એડવાન્સ ટ્રીટમેન્ટ ઓપ્શન બધી છે. ઇમેજિંગમાં સીટી સ્કેન છે અને MRI છે. મોટાભાગે તો સ્ટ્રોકમાં પહેલું સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટિગેશન સીટી સ્કેન રહે છે, જેમાં આપણે ડાયગ્નોસિસ એસ્ટાબ્લિશ કરી લઈએ છીએ કે આ ઇસ્કેમિક સ્ટ્રોક છે. અને પછી ટ્રીટમેન્ટ ઓપ્શનમાં દવાઈ આવે છે કે કાં તો ફિર મેકેનિકલ ઇન્ટરવેન્શન આવે છે. અને ડિપેન્ડ કરે કે લાર્જ વેસલ સ્ટ્રોક રહે તો આમાં દવાનો અસર વધારે નથી થતો, પછી આના માટે એન્ડોવાસ્ક્યુલરની મદદ લેવા પડે છે. પણ જો એવું લાગે કે મોટાભાગે મોટા નળીમાં બ્લોક નથી, તો પછી ઇન્ટ્રાવિનસ થ્રોમ્બોલિસિસનું સરસ રિઝલ્ટ આવે છે. તો જેટલી બની શકે એટલું વહેલું, મોટાભાગે 4.5 કલાકમાં પહેલાં જો ટ્રીટમેન્ટ થઈ જાય અને આને કોન્ટ્રાઇન્ડિકેશન જો પેશન્ટમાં નહીં રહે, તો પછી આના રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ લગભગ આવતા 24 કલાકમાં ઇમ્પ્રુવમેન્ટના સરસ ચિહ્ન દેખાય છે. તો આ બધી વસ્તુ જો ઇન્જેક્શનની અવેલેબલ છે અને જો જરૂર પડે તો કેથલેબ, એક એડવાન્સ કેથલેબ અને સંજયભાઈ છે, તો આ જો જ્યારે અમે લાગે કે આમાં દવાથી ફાયદો નથી થવાનો, તો પછી અમે સીધું DSA માં લઈ પછી સંજયભાઈ આગળની પ્રોસીજર કરીએ છીએ. તો બધી સારવાર અવેલેબલ છે. આપણે અત્યાર સુધી સ્ટ્રોકની વાત કરી, હવે વાત કરીએ લકવો કહેતા કે પક્ષાઘાતની. તો ડૉક્ટર રોશન, આપને મારો સવાલ છે કે પક્ષાઘાતની ગુણવત્તા સભર જો સારવાર મળે તો કેટલો લાભ થઈ શકે અને લકવો ખરેખર સંપૂર્ણ નાબૂદ થઈ શકે છે કે કેમ? બહુ જ સારો સવાલ છે અને બહુ મહત્વનો પણ સવાલ છે. જેમ આપણે ઇનિશિયલ તબક્કામાં વાત કરી સ્ટ્રોકની ટ્રીટમેન્ટ વિશે, તો સ્ટ્રોક જ્યારે પક્ષઘાત કે લકવો જ્યારે વ્યક્તિને થાય છે, પેશન્ટને થાય છે, ત્યારે તેની સારવાર જનરલી 2 તબક્કામાં થતી હોય છે. એક પ્રાથમિક તબક્કો જેને મેઇન તબક્કો કહેવાય અને પછી બીજો તબક્કો. પ્રાથમિક તબક્કામાં જેમ આપણે વાત કરી કે જ્યારે લકવો કે પક્ષઘાત થતો હોય છે ત્યારે જનરલી 2 પ્રકારની ટ્રીટમેન્ટ, મિકેનિકલ અને જેમ કે ડૉક્ટર સંજયે વાત કરી જેના વિશે, અને એક મેડિસિન કે જેને ઇન્જેક્શન કહી શકાય, તે જનરલી આપણે 6.5 કલાક સુધીમાં આ ટ્રીટમેન્ટ આપી દઈએ. અને અને મેઇનલી જેના સિમ્ટમ્સ હોય છે, જે પક્ષઘાતના લકવાના સિમ્ટમ્સ હોય છે, તેના વિશે સમયસર સૂચકતા અને જાગૃતતા હોય અને પેશન્ટ એના વિશે અવેર હોય, અને જો 6.5 કલાક સુધીમાં પેશન્ટને આ દવાની વાત કરી ડૉક્ટર દીપેશે જે પ્રમાણે, થ્રોમ્બોલિસની ડૉક્ટર સંજયે વાત કરી, એ જો સમયસર પેશન્ટને મળી રહે એ બહુ અગત્યનું છે, તો સંપૂર્ણપણે પક્ષઘાતની સારવાર થઈ શકે છે. બીજા તબક્કાની વાતે, એકવાર પેશન્ટને પક્ષઘાત થઈ ગયો પછી જ્યારે જે મેઇન ફેઝ આવે છે, જે 7 દિવસ પછીનો, અઠવાડિયા પછીનો પેશન્ટનો ટ્રીટમેન્ટનો, ઓલરેડી જેને પક્ષઘાત લકવો થઈ ગયો છે, તેમાં જે જરૂરી તબક્કો છે તે છે કસરતનો. યોગ્ય વ્યાયામ કરવાથી, પેશન્ટને સમય સૂચકતા આહાર જાળવવાથી બી સ્ટ્રોક સંપૂર્ણપણે ધીરે ધીરે કસરત કરવાથી નાબૂદ કરી શકાય છે.
જી બિલકુલ, તો બંને સાઈડથી અવેરનેસ ખૂબ જ જરૂરી છે. જી, સમય સૂચકતા અને યોગ્ય સારવાર પણ મળી રહે. તો આપણી પાસેથી આગળ પણ વિશેષ માહિતી પ્રાપ્ત કરીશું, તમે અમારી સાથે આગળ પણ જોડાયેલા રહેશો. દર્શક મિત્રો, મગજના રોગો અને તેની આધુનિક સારવાર વિશે આપણે આગળ પણ માહિતગાર કરીશું. એક બ્રેક બાદ આપ જોતા રહો આરોગ્યનો આધાર સ્તંભ. સોનલ ભણવામાં બહુ હોશિયાર છે, બધા કહે છે કે ડોક્ટર બનશે, પણ એટલું બધું બજેટ નથી મારા પપ્પાનું. ગામડામાં રહેતો અંકિત એવું વિચારે છે કે ટેબ્લેટ જેવું સાધન મળી જાય તો દુનિયાભરનું જ્ઞાન આંગળીના વેઢે હશે, પણ ટેબ્લેટ આપણા બજેટમાં ના આવે. રોહિતનું સપનું છે ડિફેન્સમાં જઈને દેશની સેવા કરવાનું, પણ આ કદાચ આપણા બજેટ બહારનું સપનું છે. સપનાઓને આવડત ક્યાં બજેટ જુએ છે, એટલે જ ગુજરાત સરકારે બનાવ્યું યુવાઓના સપના પૂરું કરતું બજેટ. હવે મેડિકલની વિદ્યાર્થીનીઓને મળશે 100% ફી માફી. હવે ધોરણ 12 પછી ભણનારા સ્ટુડન્ટ્સને મળશે ₹1,000માં ટેબ્લેટ અને સ્માર્ટ ક્લાસરૂમ્સ પણ. હવે વેરાવળ અને સુરતમાં બનશે નવી સૈનિક શાળા પણ. તો હવે સપના જુઓ, બજેટ નહીં, બજેટ 2017-18 ગુજરાત સરકાર. सच को पहचानना क्या इतना मुश्किल है? जरूरी है कि मैं सफेद कोट ही पहनूं? तभी आप मानोगे कि सफेद दांतों के लिए ये जरूरी है. सफेद कोट पहनकर सफेद झूठ भी तो बोला जा सकता है. सफेद और मजबूत दांतों के लिए आपको चाहिए प्रकृति का सच, दंत कांति. नीम, हल्दी, तिमरू, अकरकरा, बबूल, लौंग आदि के प्राकृतिक गुण दांतों और मसूड़ों की संपूर्ण हिफाजत करें. इतना भी मुश्किल नहीं है सच को पहचानना. વિરામ બાદ પુનઃ સ્વાગત. આપણે વાત કરી રહ્યા છીએ મગજના વિવિધ રોગો અને તેની આધુનિક સારવાર વિશે. આપણી સાથે ઉપસ્થિત છે સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ. ડોક્ટર દીપેશ, આપને મારો સવાલ છે, પક્ષાઘાતનો હુમલો વારંવાર આવતો અટકાવી શકાય કે કેમ અને તેની યોગ્ય સારવાર કઈ રીતે થઈ શકે? હુમલો શેના લીધે આવ્યો આ જાણવાનું સૌથી ઇમ્પોર્ટન્ટ. આપણે જો ખબર પડે કે શું કારણ આ હુમલો આવ્યો છે, તો આના હિસાબે પછી પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ બદલી જાય. આમાં બે મેન આવે, એક તો લોહી પાતળી કરવાની દવાઈ જેને ઇકોસ્પ્રિન કહેવાય, આ તો લગભગ લાઈફ લોંગ લેવા જ પડે. અને બીજી શું રિસ્ક ફેક્ટર પેશન્ટમાં છે, કે પેશન્ટને ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, કે એન્જિયોગ્રાફી કરીએ તો આમાં કંઈ કેરોટિડમાં કંઈ બ્લોકેજ છે, આના હિસાબે બીજા પ્રકારની ટ્રીટમેન્ટ ડિફર કરે છે. તો જે પેશન્ટને ડાયાબિટીસ કે હાઇપરટેન્શન છે, આને રેગ્યુલરલી આને ડૉક્ટર પાસે જઈ જ્યારે પણ આમાં ટ્રીટમેન્ટમાં ચેન્જ કરવાનું હશે, આ રેગ્યુલર ફોલોઅપ રાખીને બરાબર સારવાર લે તો મોટા ભાગે વારંવાર લકવા થવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય, પણ થિયોરેટિકલી ચાન્સ તો રહે જ છે. તો એના હિસાબે સિમ્પલ મેસેજ આ છે કે તમારે ડૉક્ટર જે તમને એડવાઇઝ કરે કે એક લોહી પાતળી કરવાની દવા, બ્લડ પ્રેશરની તમને હશે તો, કે ડાયાબિટીસ તમને હશે તો, આ બે ત્રણ વસ્તુ તમે રિસ્ક ફેક્ટરનો સરસ કંટ્રોલ કરો તો આ વારંવાર થવાના ટકા ઘણા ઓછા થઈ જાય. જી બિલકુલ, તો આપે ખૂબ જ સુંદર માહિતી લખવો કહેતા કે પક્ષાઘાત અંગે આપી. હવે વાત કરીએ વાય અંગે. તો ડૉક્ટર રોશન, આપ સમજાવશો કે વાય એટલે શું, વાયનો ઇલાજ શક્ય છે કે કેમ, અને ખાસ કરીને વાયને લઈને સમાજમાં કેવા પ્રકારની માન્યતા અને ગેરમાન્યતાઓ હાલમાં પણ પ્રવર્તી રહી છે? ઓકે, વાય એ પણ એક પ્રકારનો મગજનો જ રોગ છે, જેને સામાન્ય ભાષામાં કહી શકાય કે બ્રેઇનમાં વાયરિંગનું ગડબડ થઈ ગયું હોય જેમ કહી શકાય, જેમાં પેશન્ટને લક્ષણો જેવા કે બંને હાથ પગ ટાઈટ થઈ જવા, મોઢું આંખું થઈ જવું, આંખો ઉપર ચડી જવી, ક્યારેક ક્યારેક મોઢામાંથી ફીણ આવવું, અને અમુક સિવિયર સંજોગોમાં પેશન્ટને વાઈન વખતના એપિસોડમાં પેશન્ટ બેભાન થઈ જાય છે અને ક્યારેક ક્યારેક પેશાબ બી છૂટી જતો હોય છે. અને જનરલી વાય પછી પેશન્ટ 2-3 મિનિટ તો બેભાન રહેતા હોય છે, પણ ક્યારેક ક્યારેક આ સમયગાળો વધી વધીને 2 કલાક કે ક્યારેક ક્યારેક 2 દિવસ પણ થઈ જતો હોય છે. અને વાત કરીએ કે વાયની સારવાર, નિદાન અને સારવાર વિશે, તો જનરલી એકવાર વાય આવે તો તરત જ એનું નિદાન અને સારવાર જરૂરી છે.
નિદાનમાં જે મેઇન ઇન્વેસ્ટિગેશન મેઇન તપાસ આવે છે તેમાં એક છે ઈઈજી જે અવેલેબલ હોય છે ઓલમોસ્ટ દરેક કોર્પોરેટ હોસ્પિટલમાં અને બીજું છે એમઆરઆઈ અને સીટી સ્કેન. તો આ ઈઈજી અને એમઆરઆઈના જે પ્રમાણે રિપોર્ટ હોય એ પ્રમાણે જનરલી આપણે વાય માટે દવા આપતા હોઈએ છીએ જેનો કોડ સામાન્ય રીતે 2 વર્ષથી લઈને 2-2.5 વર્ષ સુધીનો હોય છે. તે પેશન્ટને રેગ્યુલર દવા લેવાની હોય છે અને જનરલી વાયનો ઇલાજ કેમ કરવો જરૂરી છે કારણ કે અમુક વાર વાયના જ્યારે પેશન્ટ હોય છે એમને વાય એવા એવા સંજોગોમાં ક્યારેક આવી જતી હોય છે જેમ કે કાર ચલાવી રહ્યા છે, સ્વિમિંગ કરી રહ્યા છે, ધાબા ઉપર છે, અચાનક વાયનો હુમલો આવે તો આવા સંજોગોમાં જ્યારે વાયનો આંચકીનો કે તાણનો હુમલો આવે ત્યારે તે જાનને બી જોખમ નીવડી શકે છે. તો સમયસર એનું નિદાન અને સારવાર જરૂરી છે. હવે વાત રહી વાય વિશેની માન્યતાઓ અને ગેરમાન્યતાઓ, તો જનરલી વાય આવે ત્યારે જે કુટુંબીજનો હોય છે પેશન્ટના એ જનરલી પેશન્ટની આજુબાજુમાં ભેગા થઈને એમના મોઢામાં ચપ્પલ સુંઘડાવવાની ટ્રાય કરતા હોય છે, ડુંગળી સુંઘડાવવાનું ટ્રાય કરતા હોય છે, એ બહુ નથી, જરા બી એવું ના કરવું જોઈએ. વાય આવે ત્યારે પેશન્ટને પ્રોપર એની પોઝિશન હોય એક પડખે કરી દેવી જોઈએ જેથી વાય વખતે કદાચ ઉલટી જેવું થાય તો સીધું ફેફસામાં ના જતું રહે અને ન્યુમોનિયાની અસર ના થાય. બીજું પ્રોપર હવા જવાની અવર જવર કરી દેવી જોઈએ અને જેમ બને એમ જનરલી વાયનો એટેક 2-3 મિનિટમાં જતો રહેતો હોય છે તો જેમ બને એમ પેશન્ટને તરત જ હોસ્પિટલ પહોંચાડીને એની નિદાન જેમ આપણે કીધું કે ઈઈજી અને એમઆરઆઈ વગેરે કરાવીને ઇલાજ ચાલુ કરી દેવો જોઈએ. બીજી ગેરમાન્યતા જે બહુ રૂરલ એરિયામાં વધારે જોવા મળતી હોય છે કે વાય આવી ગઈ છે, હવાની અસર છે, માતાજી આવ્યા છે, તો એ બધામાં જનરલી ના રાચ્યા પચા રહીને સચોટ નિદાન અને સારવાર વાયની ખૂબ જ જરૂરી છે. જી, એટલે એક વાત તો ચોક્કસ છે કે જ્યારે પ્રથમ વખત વાય આવે ત્યારે જ જો યોગ્ય નિદાન મળી જાય તો અસરકારક એ નિદાન સારવાર મળી જતી હોય છે. આપને જ એક વધુ એક સવાલ કે લાંબા સમયથી જો ચક્કર આવતા હોય તો તે અંગે યોગ્ય નિદાન શું હોઈ શકે? અચ્છા, હવે ચક્કર આવવા એ જનરલી 2-3 વસ્તુના લીધે બહુ કોમન હોય છે અને જે બહુ સામાન્ય લક્ષણ છે કે જેના લીધે પેશન્ટ ઓપીડીમાં આવતું હોય છે. તો ચક્કરમાં મગજના લીધે બી ચક્કર આવતા હોય છે, કાનના લીધે બી આવતા હોય છે, ક્યારેક જે ગરદનમાંથી નસ જતી હોય એના ઉપર દવા આવે ત્યારે બી ચક્કર આવતા હોય છે. ચક્કરમાં જનરલી પેશન્ટ કમ્પ્લેન કરતા હોય છે કે આસપાસનું ફરે છે, ઘણા લોકોને એવું લાગે છે કે તે પોતે ફરી રહ્યા છે, એની સાથે ઉલટી ઉબકા થવા, આંખે અંધાર આવવા, આ બધા કોમન ચક્કરના લક્ષણો છે. પણ જનરલી ચક્કરના જ્યારે આપણે મગજના કારણે આવતા હોય છે ત્યારે જનરલી એનો ઇલાજ જેમ બને એમ જલ્દી કરાવવો જરૂરી હોય છે કારણ કે ક્યારેક ક્યારેક મગજમાં લકવો, જેમ ડૉક્ટર દીપેશે સમજાવ્યું કે પાછળના મગજનો નાના મગજનો જ્યારે લકવો થાય તો તે બી જનરલી ચક્કર તરીકે પ્રેઝન્ટ થતા હોય છે પેશન્ટ, જેમાં પેશન્ટને ચાલવામાં બી તકલીફ થઈ જાય, બોલવામાં બી તકલીફ થઈ જાય અને ક્યારેક ક્યારેક ચક્કર સાથે દેખાતું બી બંધ થઈ જાય. તો આ બધા પક્ષઘાત લકવાના લક્ષણો હોઈ શકે. તો જેમ બને એમ ચક્કરનો ઇલાજ બી નિદાન અને સારવાર ખૂબ જ જરૂરી છે. જી, તો આપે ખાસ કરીને વાય અને લાંબા સમયથી ચક્કર આવતા હોય તો શું નિદાન જરૂર છે તે અંગે વિસ્તૃત જાણકારી આપી. હવે ડૉક્ટર સંજય, આપણી પાસેથી માહિતી મેળવીએ બ્રેઇન ટ્યુમર વિશે, તો આપ સમજાવશો કે બ્રેઇન ટ્યુમર એટલે શું અને તેના લક્ષણો કયા કયા હોય છે? હા, બ્રેઇન ટ્યુમર મગજની ગાંઠ, એના લક્ષણો ડિપેન્ડ હોય છે કે એની સાઇઝ કેટલી છે, એ બ્રેઇનનો કયો ભાગ ઇન્વોલ્વ કર્યો છે, એ કયા ટાઈપનું છે અને એ કેટલું એગ્રેસિવ છે. બરાબર છે, કોમન ભાષામાં કહીએ તો સખત માથાનો દુખાવો થવો, ઉલટી થવી, ખેંચ આવવી, એક બાજુનો હાથ પગ ખોટો પડી જવો, બિલકુલ જ્યારે ચાલતા હોય ત્યારે ઇમ્બેલેન્સ લાગવું, કે પછી ડબલ દેખાવું, સડન બ્લેકઆઉટ થઈ જવું, ધૂંધળું દેખાવું, આ બધા લક્ષણો જનરલી હોય તો સીટી સ્કેન ક્લિનિશિયનને બતાવી, સીટી સ્કેન એમઆરઆઈ કરાવી અને જાણી લેવું જોઈએ કે ખરેખર આ રિલેટેડ ટુ બ્રેઇન ટ્યુમર છે કે નહીં. આ ઉપરાંત વર્તમાન સમયમાં બ્રેઇન ટ્યુમર અંગે સમાજમાં કયા પ્રકારની ગેરમાન્યતાઓ પ્રવર્તી હોય છે? ઓકે, આ 2 તબક્કામાં કહી શકાય. પહેલા તો કઈ ગેરમાન્યતાઓ છે અને બીજી વાત કે શા માટે ખોટી છે. પહેલી સૌથી મોટી ગેરમાન્યતા એ છે કે બ્રેઇન ટ્યુમર ડાયગ્નોઝ થયું મગજની ગાંઠ એટલે માણસ સમજી લે કે ધીસ ઇઝ એન્ડ ઓફ લાઈફ. બરાબર છે. બીજી વસ્તુ કે બ્રેઇન ટ્યુમર એ હંમેશા કેન્સર હોય છે, એ પણ એક ખોટી વાત છે. ત્રીજી વસ્તુ કહીએ તો કે બ્રેઇન ટ્યુમરની સર્જરી કે કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવ્યા છતાં પણ પેશન્ટને લાઈફ લોંગ હેરાન થવું પડે છે, લાઈફ લોંગ ખોટખા પણ રહે છે, એ પણ એક ગેરમાન્યતા છે. ચોથી વસ્તુ કહું તો કે બ્રેઇન ટ્યુમરમાં એવી માન્યતાઓ પ્રચલિત છે કે બ્રેઇન ટ્યુમરમાં ખાલી બાયોપ્સી જ ટ્રીટમેન્ટ છે, બાકી એને પછી બાયોપ્સી કર્યા પછી નિદાન કર્યા પછી એને હંમેશા માટે ઓલવેઝ રેડિયેશન કે કીમોથેરાપી આપવી પડે છે, એ પણ વસ્તુ ખોટી છે.
અને લાસ્ટલી કહું તો એજ ફેક્ટર પણ આપણા સમાજમાં લોકો નક્કી કરી લે છે કે ભાઈ આ એજથી ઉપર બ્રેઇન ટ્યુમર થાય તો હવે મારે કાંઈ ના થઈ શકે, એ પણ વસ્તુ ખોટી છે. હવે વિસ્તારથી કહું શા માટે આ માન્યતાઓ ખોટી છે. પહેલી વસ્તુ કે યુએસએ બ્રેઇન રજિસ્ટ્રી પ્રમાણે 60% બ્રેઇન ટ્યુમર 60% આર બિનાઇન, ઓનલી 40% આર કેન્સરસ. બરાબર, બિનાઇન એટલે કે એની કેન્સરનો મતલબ કે જેને તમે કંટ્રોલ ના, ક્યોર ના કરી શકો, એને તમે સર્જરી, કીમોથેરાપી, રેડિયોથેરાપીથી કંટ્રોલ કરી શકો, પણ બિનાઇન ટ્યુમર જે 60% હોય છે એ ક્યોરેબલ છે. બરાબર, એને તમે સેફલી આખું કાઢી નાખો તો પેશન્ટ વિલ બી ક્યોર. એટલે એ માન્યતા ખોટી છે કે બ્રેઇન ટ્યુમર એ હંમેશા કેન્સરસ હોય છે. બીજી વસ્તુ કે બ્રેઇન ટ્યુમરની સારવાર ખાલી બાયોપ્સી છે, એ વસ્તુ, એ માન્યતા ખોટી છે. કેમ કે હવે વિથ એડવાન્સમેન્ટ ઓફ ટેકનોલોજી, એડવાન્સમેન્ટ ઓફ સર્જિકલ નોલેજ, એડવાન્સમેન્ટ ઇન અ માઇક્રો ન્યુરોસર્જરી ટેકનિક એન્ડ અને સેફ એનેસ્થેસિયાથી આજે મોટાભાગના, બધા ન પણ મોટાભાગના બ્રેઇન ટ્યુમરના દર્દીઓ ક્યોર થઈ જતા હોય છે, સારું થઈ જતું હોય છે. એકવાર ટ્યુમર આખું નીકળી ગયું અને પ્રૂવ થઈ ગયું કે ધીસ ઇઝ આ કેન્સર નથી, તો એ દર્દી આખું ક્યોર થઈ જાય. એટલા માટે જ કે આટલું એડવાન્સમેન્ટ ટેકનોલોજી છે, સર્જિકલ સ્કિલ છે, સેફ એનેસ્થેસિયા છે, તો જ્યારે તમે પ્રોસ્ટેટનું ઓપરેશન 80-90 વર્ષે કરાવી શકો, કેટ્રેક્ટનું ઓપરેશન 80-90 વર્ષ કરાવી શકો, તો આ બ્રેઇન ટ્યુમર જે ક્યોરેબલ છે નાઉ વિથ ઓલ એડવાન્સમેન્ટ, તો એ પણ કેમ નહીં. એટલે એજ ઇઝ અ નોટ, ઇટ જસ્ટ નંબર. બરાબર, બ્રેઇન ટ્યુમર માટે. જી ડૉક્ટર રોશન, આપને પૂછવા માંગીશ, ઘણી વખત લોકોને એ ફરિયાદ હોય છે કે માથાનો દુખાવો લાંબા સમય થતો હોય છે, પરંતુ તેને એવોઈડ કરતા હોય છે સામાન્ય દુખાવો સમજીને, પરંતુ લાંબા સમયથી થતા માથાના દુખાવાની સારવાર કરાવવી શા માટે જરૂરી બની જાય છે તે સમજાવશો. માથાનો દુખાવો જે એકદમ કોમન સિમ્ટમ્સ છે કે જેના સાથે જનરલી પેશન્ટ ઓપીડીમાં આવતા હોય છે, સૌથી કોમન સિમ્ટમ્સ છે આપણા મગજના રોગોને રિલેટેડ. હવે અમુક મોટાભાગની વ્યક્તિઓને લાઈફમાં એકવાર માથાનો દુખાવો થાય જ છે. હવે માથાના દુખાવો ઘણીવાર લોકોને લાંબા સમયથી ચાલતો હોય છે, તો અત્યારની જે રૂટીન લાઈફ આપણે જોવા જઈએ, આઈધર તે મેલની જુઓ અથવા ફિમેલની જુઓ, તેમાં ઘણા લોકો માથાના દુખાવાની તકલીફ સાથે માથાનો દુખાવો થાય છે, ચલો ગોળી લઈ લઈએ છે, દુખાવો મટી ગયો, ચલો અત્યારે ટાઈમ નથી, દવાની ગોળી લઈ લઈએ, દુખાવાની મટી જશે. પણ જનરલી જ્યારે માથાનો દુખાવો લાંબા સમયથી ચાલતો હોય ત્યારે એનું કારણ શોધવું બહુ જરૂરી છે. આ ગોળી લેવાની જે મેં વાત કરી એ એટલા માટે બહુ જરૂરી છે, ધારો કે એક વર્ષ બે વર્ષથી વ્યક્તિ માથાના દુખાવા સાથે પીડાઈ રહ્યા છે, અને એમાં વ્યક્તિ પેશન્ટ 10-15 દિવસ મહિનાના દુખાવાની ગોળી સાથે ચલાવે છે, તો ક્યારેક એવી બી ટર્મિનોલોજી હોય છે જેને મેડિકેશન ઓવર યુઝ હેડેક કહેવાય, જે બી અમુક વાર માથાના દુખાવાને આમંત્રણ કરે છે અને જે પછી ટ્રીટમેન્ટ કરવું બહુ મુશ્કેલ થાય છે. તો જ્યારે આવી રીતે લાંબા સમયગાળાથી માથાનો દુખાવો થતો હોય તો શેના કારણે થાય છે તેની નિદાન અને સારવાર જરૂરી છે. જેમ કે આ ઉપરાંત પણ જે મગજના ચેતાતંતુઓમાં બીજા કયા કયા રોગો જોવા મળતા હોય છે? હા, જેમ કે આ આપણે જે હમણાં જે વાત કરી તે મગજ અને ચેતાતંતુના રિલેટેડ રોગો છે, પણ આ ઉપરાંત જેમ કે લાંબા સમયથી ભૂલવાની તકલીફ, યાદદાસ્તની પ્રોબ્લેમ, કમરનો દુખાવો, કંપવા, પાર્કિન્સન ડિઝીઝ, સ્નાયુઓનો દુખાવો કે માંસપેશીઓનો દુખાવો, આ બધા મગજ અને ચેતાતંતુના રિલેટેડ રોગો છે. જી ડૉક્ટર સંજય, આપણે મારો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં કયા પ્રકારની ખાસ કરીને ન્યુરોસર્જરી કરવામાં આવે છે? ઓકે, સ્ટર્લિંગ હોસ્પિટલમાં હું કહું તો સિમ્પલથી માંડીને એડવાન્સ બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે અને થાય છે રેગ્યુલરલી. બ્રોડલી કહું તો એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જરી, જે આપણે ડિસ્કસ કર્યું કે મગજ ખોલ્યા વગરની સર્જરીઓ જેમાં એન્યુરિઝમ કોઇલિંગ, એવીએમ કે એવીએફ એમ્બોલાઇઝેશન, સ્ટ્રોક માટે મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી અને કેરોટિડ સ્ટેન્ટિંગ એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જરી. બીજી ઓપન સર્જરીની વાત કરું તો સિમ્પલથી માંડીને એડવાન્સ બ્રેઇન ટ્યુમર સર્જરીઓ થાય છે. વાસ્ક્યુલર સર્જરીમાં કહું તો એન્યુરિઝમ ક્લિપિંગ થાય છે, આર્ટ્રિયોવિનસ માલફોર્મેશન એવીએમ વિથ બ્લેડમાં એવીએમની સર્જરી થાય છે. તદ ઉપરાંત એન્ડોસ્કોપિક પિટ્યુટરી સર્જરી તેમજ ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા માટે માઇક્રોવાસ્ક્યુલર ડિકમ્પ્રેશન, આ બધી પ્રકારની વાઇડ રેન્જ ઓફ સર્જરી સ્ટર્લિંગમાં પોસિબલ છે અને રેગ્યુલરલી થાય છે. જી બિલકુલ ડૉક્ટર દીપેશ, આપણે મારો સવાલ છે, ખાસ કરીને બાળકથી માંડીને વડીલ સુધી તમામ ઉંમરના લોકોને મગજથી સ્વસ્થ રહેવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, ખૂબ જ ટૂંકમાં જણાવશો? આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારી હેલ્ધી લાઇફસ્ટાઈલ.
એકવાર તમે યંગ એજમાં આવી જાઓ, આના પછી સ્ટ્રેસ રિલેટેડ પ્રોબ્લેમ હેન્ડલ કરવામાં તમે જો શીખી જાઓ, તમારો સ્ટ્રેસ હેન્ડલ કરી લો, અને પછી તમારો ડાયટ અને તમારી નીંદર, આ જો ત્રણ વસ્તુ તમે હેન્ડલ કરી લો તો મોટાભાગે કાંઈ તકલીફ થતી નથી. સ્ટ્રેસ બધાના લાઈફમાં છે, તો એના માટે સ્ટ્રેસ રિલેક્સેશન ટેકનિક તમે કરી શકો. તમારે યોગા કરવાના, મેડિટેશન કરવાના છે, આ કરી શકો. ડાયટ રિલેટેડ જનરલી બીકોઝ ફાસ્ટ ફૂડ આ સારું નથી, બધી બીમારીઓને હવે તમે જોશો તો બધી જીવાની બીમારીઓની તકલીફ ફાસ્ટ ફૂડમાં જ છે. તમારો ટ્રેડિશનલ ડાયટ જો છે, અને જો તમારા ફેમિલીમાં કંઈ ડાયાબિટીસ હાઇપરટેન્શન રહે, તો તમારે રૂટિન સ્ક્રીનિંગ કરાવી અને રેગ્યુલર ખ્યાલ રાખશો તો મોટાભાગે મગજને પ્રોટેક્શન રહે છે, મોટાભાગે મોટી તકલીફ ક્યારે આવવાની નથી. અને ગુજરાતમાં એક ખાસ કરીને એક છે કે મોટાભાગે 90% વેજીટેરિયન પેશન્ટ છે, અને આમાં વિટામિન બી 12 ઓછું રહે છે. અને હવે ઘણીવાર અમે જોઈએ છીએ કે સ્ટ્રોક ઇન યંગ એજમાં સ્ટ્રોક થઈ જાય છે, તો હાઇપર હોમોસિસ્ટિનેમિયા નામની તકલીફ થઈ છે. તો મારી તમામ દર્શકોને એવી રિક્વેસ્ટ રહેશે કે તમારા ફેમિલીમાં જે કોઈને અર્લી સ્ટ્રોક કે અર્લી એમઆઈ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન હાર્ટનો અટેક થઈ ગયો હશે, તો પ્લીઝ તમે પોતાની હોમોસિસ્ટિન લેવલ કરાવી લેજો. જી બિલકુલ. તો આપણે વાત કરી મગજના વિવિધ રોગો અને તેની આધુનિક સારવાર અંગે. આપ તમામ ડોક્ટર્સ, ડોક્ટર દીપેશ પીપલે, ડોક્ટર રોશન મિશ્રી અને ડોક્ટર સંજય ટીલાડા, આપનો ખૂબ ખૂબ આભાર. જીએસટીવી પર પધાર્યા, દર્શક મિત્રોને વાકેફ કર્યા તે બદલ થેન્ક યુ. તો દર્શક મિત્રો, બ્રેન એટેકની સમયસર સારવાર ન થાય તો જિંદગીભર ખોડ અથવા તો મૃત્યુ પણ થઈ શકે છે, અને તેથી જ સમયસરની સાવચેતી અત્યંત અનિવાર્ય બની જાય છે, જે અંગે આપ પણ જાગૃત બનો એ જ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. તો હાલ અમારી વિશેષ રજૂઆતમાં હાલ આટલું જ, પરંતુ આગામી રવિવારે ફરી મળીશું કેન્સરની અદ્યતન ટેકનોલોજીથી સારવારની વિશેષ માહિતી સાથે આરોગ્યના આધારસ્તંભમાં. નમસ્કાર. Headlines presented by Patanjali Herbal Bath Soap, અમૂલ્ય જડીબુટીમાંથી નિર્મિત, ત્વચાની પ્રાકૃતિક કુવળતા અને સુંદરતા માટે. આતંકી પ્લેન હાઇજેક કરવાની દહેશત વચ્ચે મુંબઈ, ચેન્નઈ અને હૈદરાબાદના એરપોર્ટ એલર્ટ, સુરક્ષાની અભેદ કિલેબંધી. ઓડિશામાં ભુવનેશ્વરના લિંગરાજ મંદિરમાં પીએમ મોદીએ કરી વિશેષ પૂજા, માંગ્યું દેશ માટે સુખ, પીએમ માટે થયો વૈદિક મંત્રોચ્ચાર. ભુવનેશ્વરની રાષ્ટ્રીય કારોબારીનો આજે અંતિમ દિવસ, પીએમ મોદી કરશે સમાપન સંબોધન, પીએમ મોદી આપશે જીતનો મંત્ર. વડાપ્રધાનના સ્વાગત માટે થનગંતુ સુરત, તમામ તૈયારીઓ પૂર્ણ, સાંજે પીએમ કરશે 10-12 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો. આબુના જંગલોમાં લાગેલી આગ હજુ બેકાબુ, એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા નખી લેકમાંથી પાણી લઈ આગ બુઝાવવાના પ્રયાસ, આગ વધુ પ્રસરતા જિલ્લા તંત્ર 24 કલાક કામે લાગ્યું. 19મી સદીની આખરી અને વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા એમા મોરાનોનું ઇટલીમાં થયું નિધન, 1899માં થયો હતો જન્મ, 170 વર્ષની વયે અવસાન. નમસ્કાર, જીએસટીવી જોઈ રહ્યા છો આપ, હું છું યુતિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સુરત આવી રહ્યા છે, તેવામાં સુરતની નજીક ગણાતા મુંબઈ સહિતના 3 એરપોર્ટને હાઈ એલર્ટ જાહેર કરી દેવાયા છે. મુંબઈ પોલીસને એક મહિલાના મળેલા ઈમેલ બાદ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મુંબઈ ઉપરાંત હૈદરાબાદ અને ચેન્નઈ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. આ અહેવાલ વચ્ચે દેહરાદૂનના જોલીગ્રોન્ટ એરપોર્ટ પર એક વિદેશી નાગરિકને સેટેલાઇટ ફોન સાથે ઝડપી પાડવામાં આવ્યો. રવિવારે સવારે ત્રણેય શહેરોના એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓની કંઈક એવી ચહેલપહેલ જોવા મળી જે સામાન્ય દિવસોમાં જોવા નથી મળતી.
ત્રણે એરપોર્ટ પર સીઆઈએસએફના જવાનો હથિયારો સાથે જોવા મળી રહ્યા છે. તો ચેન્નઈમાં ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં ગેસ્ટ એન્ટ્રી પર રોક લગાવી દેવામાં આવી છે, તેમજ મુસાફરોની કડક સુરક્ષા લેવામાં આવી રહી છે. સૂત્રોના મતે ગુપ્તચર એજન્સીઓને આતંકીઓના પ્લેન હાઇજેક પ્લાનની સૂચના મળી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આતંકીઓ મુંબઈ, ચેન્નઈ અને હૈદરાબાદમાંથી એક સાથે પ્લેન કબજે કરવાની ફિરાકમાં છે. આમાંથી 23 આતંકીઓની ટીમ બનાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગુપ્તચર એજન્સી